અમદાવાદના ખોખરામાં 732 મકાનોના રહેવાસીઓને ભાડાના ચેકોનું કરાયું વિતરણ. અમદાવાદ શહેરના ખોખરાના મ્યુનિસિપલ સ્લમ કવાન્ટસના 732 મકાનોના રહેવાસીઓને ભાડાના ચેકોનું વિતરણ કરાયું હતું. 65 વર્ષ જૂના આ જજંગરીત થયેલા તમામ સ્લમ કવાન્ટસના મકાનોને હવે તોડી પડાશે. 10 માળના સકુન માન હયાત મકાનો કરતા 40% વધુ માર્જિનવાળી જગ્યા સ્વાન કવાન્ટસના રહેવાસીઓને મળશે. સરકારે રીડેવલપમેન્ટની મંજૂરી આપતા ડેવલોપરે આ જજંગરીત મકાનોની જગ્યાએ નવા મકાનો બનાવી આપશે. આધુનિક બાંધકામ શ્રેણીના મકાનો આ સ્લમ કવાન્ટસના રહેવાસીઓને મળશે. 18 માસના સમયમાં આ બિલ્ડિંગ સકુલને ઊભું કરીને રહેવાસીઓને અપાશે. અને પેલા ફોટોસ બતાવું છું તમે એ જ વખતે આ ફોટોસ બતાવું છું. હાલ કેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે અન્ય જગ્યા જાય માટે? 448 ટોટલ લાભાર્થીઓ છે. આ તમામ લાભાર્થીઓને માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં આ જગ્યા ઉપર નવા બાંધકામો અદ્યતન રીતે બાંધી અને આપવામાં આવશે. આ 2 વર્ષ દરમિયાન એ લોકો જ્યાં પણ રહેવા માંગતા હોય ત્યાં આગળ તેઓ રહેવા જશે અને સરકારના ધારાધોરણ પ્રમાણે 1 મહિનાના 6,000 રૂપિયા લેખે એમને એ ભાડું જે છે 6 મહિનાનું એડવાન્સ ભાડું આજે અહીંયાથી આપવામાં આવી રહ્યું છે. જૂના તેમજ નવા સ્લમકવોટર્સના જલ્દી થયેલા મકાનોને નવા રીલેવલોગ જે યોજના સાકાર લઈ ગઈ છે કેવી રીતે આજે ચેકનું વિતરણ કર્યું, કેટલા લાભાર્થી ચેક આપ્યા? પોખરા ખાતે જૂના સ્લમ ક્વાર્ટર્સ એટલે ઓછામાં ઓછા 65 વર્ષ જૂના ખૂબ જ જર્જરિત થઈ ગયેલા મકાનો છે. ખૂબ જ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આ મકાનો સાથે રહે છે વર્ષોથી. એમને સારા માહોલમાં પોતાના બાળકોના માટે સારી પરિસ્થિતિમાં રહી શકે એવા આશયથી ગુજરાત સરકારની આ યોજના પ્રમાણે રીડેવલપમેન્ટની સ્કીમ અંતર્ગત માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં નવા મકાનોના નિર્માણ થઈ જશે અને એ મકાનોની અંદર એમની નવી પેઢી સારી રીતે રહી શકે એવું સુંદર આયોજન આ વિસ્તારમાં ખોખરાવાડની જનતા માટે જે કરવામાં આવ્યું છે તે બદલ હું રાજ્ય સરકારનો અને કોર્પોરેશનનો આભાર માનું છું.